ડાંગરેતાની સાધના શાળામાં ગણપતિ મહોત્સવની ઉજવણી કરાઈ. ડાંગરેતાની સાધના શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આરતી સાથે રાસ ગરબા લઈને રણગણપતિને રીઝવ્યા. ધામધૂમથી દાદાનું વિસર્જન કરાયું. ડાંગરેતામાં દર વર્ષે ગણેશજીની સ્થાપનાથી લઈને વિસર્જન સુધી દાદાને અવનવી રીતે રીઝવવામાં આવતા હોય છે. કોઈ વિસ્તારમાં ભજન તો ક્યાંક આખ્યાન રાખવામાં આવતા હોય છે, તો ક્યાંક શિવ મહિમન સ્ત્રોત રાસ ગરબા, તો કોઈક જગ્યાએ રામધૂન રાખવામાં આવતી હોય છે. ખાનગી શાળાઓથી લઈને ઉદ્યોગોમાં ગણપતિજીની સ્થાપના અને પૂજન આરતી કરવામાં આવે છે. ડાંગરેતાની નામાંકિત ખાનગી શાળા સાધના વિદ્યાલયમાં પણ સંચાલક દિલીપભાઈ મકાશણા દ્વારા ગણપતિજીની સ્કૂલમાં જ સ્થાપના કરવામાં આવી હતી. સાધના વિદ્યાલયમાં સ્થાપનાથી વિસર્જન સુધી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આજુબાજુના રહીશો ભારે ઉલ્લાસ અને ભક્તિભાવથી સવારે સાંજે દાદાની આરતી કરે છે. સાંજે આરતી બાદ રાસ ગરબે રમીને પોતાની શ્રદ્ધાથી વંદના કરે છે. સાધના સ્કૂલના આ કાર્યથી પોતાના વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે ધાર્મિક પણ બની રહ્યા છે એ જોઈને વાલીઓમાં ખુશી જોવા મળી હતી. ગણપતિજીની સ્થાપનાથી વિસર્જન સુધી વિદ્યાર્થીઓમાં શિસ્ત રહે, એક સુંદર મેસેજ સમાજમાં જાય એ માટે યુવરાજસિંહ ઝાલા તેમજ અન્ય વિદ્યાર્થીઓ સ્કૂલના સંચાલકોને મદદરૂપ બન્યા હતા. બ્યુરો રિપોર્ટ, હિતેશ રાજપરા, ધાંગ્રધા. મારું નામ ગલાપાસ રાચી યોગી રાચી છે. હું ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરું છું. હું મારી સ્કૂલ એટલે સાધના વિદ્યાલય. મારી સ્કૂલ સાધના વિદ્યાલયમાં દર વર્ષે કંઈક ને કંઈક નવી પ્રવૃત્તિઓ થતી હોય છે, જેમાં આ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ ભગવાનની સ્થાપના કરવામાં આવી હતી અને તેમાં વિદ્યાર્થીઓ, સંચાલકો અને શિક્ષકો દ્વારા સવારની આરતી, બપોરે થાળ અને સાંજની આરતીનો મહોત્સવ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી આજના દિવસે વિસર્જન એટલે કે 6/9/2022 રોજ ગણેશ ભગવાનનું વિસર્જન કરવામાં આવ્યું, જેમાં તેનું વિસર્જન ઢોલ નગારા સાથે કરવામાં આવ્યું અને આજુબાજુના રહીશો પણ તેમાં દર્શન કરવામાં આવી રહ્યા હતા. અહીં પ્રથમ દિવસે ધોરણ 9ના વિદ્યાર્થીઓનો પ્રસાદ અને આરતી કરવામાં આવતી. ત્યારબાદ ધોરણ 10, 11, 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસાદ અને આરતી કરવામાં આવી હતી. મારું નામ રાવલ આસ્થા ગૌરાભાઈ છે. મારી સ્કૂલ એટલે સાધના વિદ્યાલય સ્કૂલ. અમારી શાળામાં અનેક પ્રવૃત્તિઓ થતી રહે છે. લગભગ બધી પ્રવૃત્તિઓ અમારી શાળામાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. 31/8/2022 એટલે કે ગણેશ ચતુર્થીનો દિવસ, ગણેશ ચતુર્થીના દિવસે અમારી શાળામાં ધામધૂમથી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી અને વિધિવત સંચાલકો, વિદ્યાર્થીઓ અને આજુબાજુના રહીશો દ્વારા બધાએ વિધિવત સ્થાપન કર્યું ગણપતિ બાપાનું અને ગણપતિ બાપાનું સ્થાપન થયું. પછી તો રોજ સવારમાં ગણપતિ બાપાની આરતી અને આજુબાજુના 300 જેટલા બધા વ્યક્તિઓ વડે ગણપતિ બાપાની ધામધૂમથી આરતી કરવામાં આવતી. બપોરે ગણપતિ બાપાનો થાળ અને સાંજે પણ ગણપતિ બાપાની ધામધૂમથી આરતી કરવામાં આવતી. અને ગણપતિ બાપા અને આજનો દિવસ એટલે કે ગણપતિ બાપાના વિસર્જનનો દિવસ એટલે કે 6/9/2022 એટલે કે વિસર્જનનો દિવસ. આજે અમે સંચાલકો શ્રી અને વિદ્યાર્થીઓ વડે ગણપતિ બાપાનું રાસ રમતા રમતા અને ધામધૂમથી વિદાય આપવામાં આવી અને આજ રોજ અમે વિદ્યાર્થીઓએ અને સંચાલકશ્રીઓએ તથા આચાર્યશ્રીઓએ સંકલ્પ કર્યો કે અમારી શાળા ઉપર અને વિદ્યાર્થીઓ ઉપર ગણપતિ બાપાના આશીર્વાદ વરસતા રહે અને અમારું અને અમારી શાળાનું પરિણામ આવી જ રીતે આગળ વધતું રહે. ગણપતિ બાપા મોરિયા, મંગલમૂર્તિ મોરિયા.